વિદ્યાર્થીની બહેનો, આજે આપણે બીએસએમ સિક્સની અંદર જાહેર અર્થશાસ્ત્રમાં ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ એ વિશે આપણે વાત કરવાના છીએ. સામાન્ય રીતે આ એક બહુ અગત્યનો મુદ્દો એટલા માટે ગણવામાં આવે છે કે ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ એ પરોક્ષ રીતે અર્થતંત્રમાં મૂડીવાદી પદ્ધતિ અથવા તો સમાજવાદી આર્થિક પદ્ધતિ અસ્તિત્વમાં છે તેનો ઉલ્લેખ કરે છે. પૂર્ણ હરીફાઈની આદર્શ સ્થિતિમાં બજારતંત્ર અને બીજી બધી બાબતો વિશે અભ્યાસ કરીએ તો સામાન્ય રીતે જે વાત છે તે સ્વયંસંચાલિત પણે કાર્યક્ષમ રીતે વસ્તુલક્ષી નિષ્પક્ષ અને ત્વરિત નિર્ણયો માટેની આદર્શ પદ્ધતિ પૂરી પાડે છે. સમાજના સીમિત સાધનોની ઇષ્ટતમ ફાળવણી અને સમાજ માટે ઇષ્ટતમ ઉત્પાદનની વ્યવસ્થા કરીને સારામાં સારી રીતે આ પૂર્ણ હરીફાઈવાળી આર્થિક પૂર્ણ હરીફાઈવાળું બજાર પૂરું પાડે છે. સામાન્ય રીતે આપણે સાધનોની ફાળવણીને એવી રીતે કરવાની હોય છે કે ઇષ્ટતમ ઉત્પાદનની વ્યવસ્થા કરી સમાજનું આર્થિક કલ્યાણ મહત્તમ બનાવે. ઇજારાની પરિસ્થિતિમાં ઘટતા ખર્ચવાળા ઉદ્યોગો અને પ્રસાર અસરોવાળી વસ્તુઓના ઉત્પાદનના ક્ષેત્રમાં બજારતંત્ર એ કાર્યક્ષમતા મર્યાદિત બને છે. બજારતંત્રની આ નબળાઈઓને યોગ્ય પગલાં દ્વારા રાજ્ય દૂર કરી શકે અને સમાજના કલ્યાણમાં વધારો કરવામાં બજારતંત્રને સહયોગી બની શકે. આમ છતાં કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જે માત્ર બજાર પદ્ધતિ પર તેમના ઉત્પાદન માટે આધાર રાખવામાં આવે તો તેમનું ઉત્પાદન થશે જ નહીં, એટલે કે અહીંયા બજારતંત્ર સંપૂર્ણ નિષ્ફળ નીવડે એવી સંભાવના છે. સામાન્ય રીતે આ જે બાબત છે એમાં કઈ કઈ બાબતો અગત્યની છે એ વસ્તુ બહુ મૂકવામાં આવી છે કે જે વસ્તુઓ અને સેવાઓના લાભથી અન્ય વ્યક્તિઓને વંચિત રાખી શકાય છે અને તેવી વસ્તુઓનું ઇષ્ટ ઉત્તમ ઉત્પાદન બજાર તંત્ર દ્વારા થઈ શકે છે એવી વસ્તુઓને ખાનગી વસ્તુઓ કહે છે. પરંતુ બજારતંત્રના અગત્યનો એક લાભ એ છે કે ઉત્પાદન અંગેના નિર્ણયો ખાનગી ઉત્પાદન એકમો અને ગ્રાહકો કરતા હોય છે. આમાં નિર્ણયો ખાનગી અને વિકેન્દ્રિત હોવાથી તેમાં થતી ભૂલોની અસરો ખાનગી અને થોડીક વ્યક્તિઓને જ અસર પામે છે અને તેથી ખાનગી વસ્તુનો જે કુલ જથ્થો છે એમાં વ્યક્તિઓમાં વિભાજિત કરીને વહેંચી શકાય છે. પરિણામે જો કોઈ એક વ્યક્તિ પાસે ખાનગી વસ્તુ વધુ પ્રમાણમાં હોય તો બીજી વ્યક્તિ પાસે તે વસ્તુનું પ્રમાણ ઓછું રહે છે. એનાથી વિરુદ્ધ તમે જુઓ તો જાહેર વસ્તુઓ અવિભાજ્ય હોય છે અને એક વ્યક્તિ દ્વારા થતો વપરાશ તે વસ્તુનો વપરાશ બીજી વ્યક્તિના વપરાશમાં ઘટાડો લાવતો નથી. એટલે કે જાહેર વસ્તુમાં વ્યક્તિઓનો વપરાશ જાહેર વસ્તુના કુલ જથ્થા સાથે સમાનતાની રીતે સંકળાયેલો છે. એટલે આમાં સમૂહ વપરાશ વસ્તુ, સામૂહિક વપરાશ વસ્તુ આ બધી આખી અલગ અલગ બાબતો રહેલી છે. સૌથી મહત્વની બાબત જે છે તે કે બજારતંત્ર નિષ્ફળ જાય છે અને ક્યારેક એમ કહેવામાં આવે છે કે અહીંયા સરકારે અથવા તો રાજ્ય સરકારોએ દખલગીરી કરવી જોઈએ. એ બાબતમાં ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુઓનું વિભાજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે જે વસ્તુ અને સેવાઓના લાભમાંથી અન્ય વ્યક્તિઓને વંચિત રાખી શકાય છે તેવી વસ્તુઓનું ઇષ્ટ ઉત્પાદન બજારતંત્ર દ્વારા થઈ શકે છે. આ વસ્તુઓને ખાનગી વસ્તુઓ કહેવામાં આવે છે. દાખલા તરીકે રોજિંદા જીવનમાં રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતી જેવી કે અનાજ, કપડાં, દવાઓ, પુસ્તકો, વાહનો વગેરે ખાનગી વસ્તુઓ છે. ખાનગી વસ્તુઓની બાબતમાં કિંમત નહીં ચૂકવનાર બાકાત રહેવા પામે છે.
એટલે કે આવી ખાનગી વસ્તુની બાબતમાં બીજાને વંચિત રાખવાનો સિદ્ધાંત કામ કરે છે. ખાનગી વસ્તુઓની ખરીદી કરનારની ખાનગી માલિકી થવા પામે છે. આમ ખાનગી વસ્તુઓની વપરાશમાં વ્યક્તિના લાભનો સિદ્ધાંત કામ કરે છે. એ બાબત ખૂબ મહત્વની છે. આપણે ખાનગી વસ્તુના લક્ષણો જોઈએ તો ખાનગી વસ્તુના કયા કયા લક્ષણો હોઈ શકે જેના પરથી આપણે આ વસ્તુ ખાનગી છે એમ કહી શકીએ. જે વસ્તુઓ અને સેવાઓના લાભમાંથી બીજી વ્યક્તિઓને વંચિત રાખી શકાય છે તેવી વસ્તુઓનું ઉત્પાદન બજાર પદ્ધતિ દ્વારા થઈ શકે છે અને આ વસ્તુઓ ખાનગી વસ્તુઓ તરીકે ઓળખાય છે. ખાનગી વસ્તુઓના લક્ષણો નીચે પ્રમાણે છે. એક, વંચિતતાનો સિદ્ધાંત. બજાર પદ્ધતિ વંચિતતાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. બજારમાં જે વસ્તુ વ્યક્તિ ખરીદે તેનો લાભ ખરીદનાર વ્યક્તિ કે કુટુંબ પૂરતો જ મર્યાદિત રહે છે. આવી વસ્તુઓની બાબતમાં બીજી વ્યક્તિઓને તે વસ્તુના લાભમાંથી વંચિત રાખી શકાય છે. આમ કિંમત ન ચૂકવનાર બાકાત રહે છે, એટલે કે વંચિતતાનો સિદ્ધાંત અમલમાં હોય છે. ખાનગી વસ્તુના લક્ષણોમાં બીજું લક્ષણ છે લાભ વિભાજ્ય. ખાનગી વસ્તુનો કુલ જથ્થો બે કે વધુ વ્યક્તિઓમાં વિભાજિત કરીને વેચી શકાય છે અને જો એક વ્યક્તિને ફાળે વધુ જથ્થો આવે તો બીજી વ્યક્તિને ફાળે ઓછો જથ્થો આવે છે. દાખલા તરીકે ધારો કે એક્સ વન બ્રેડનો કુલ જથ્થો છે અને એક્સ વન વન અને એક્સ વન ટુ એ અનુક્રમે પ્રથમ અને બીજી વ્યક્તિઓની ખાનગી વપરાશ દર્શાવે છે. આમ બ્રેડનો કુલ જથ્થો પ્રથમ અને બીજી વ્યક્તિઓના અલગ અલગ વપરાશના સરવાળા બરાબર થાય છે. ખાનગી વસ્તુના લક્ષણોમાં ત્રીજું લક્ષણ છે સ્પર્ધાનો ગુણ. ખાનગી વસ્તુના વપરાશમાં વ્યક્તિ વ્યક્તિ વચ્ચે સ્પર્ધાનો ગુણ જોવા મળે છે. કારણ કે જે વ્યક્તિ વસ્તુની કિંમત ચૂકવે છે તેને જ તેનો લાભ મળે છે, અન્યને નહીં. આમ ખાનગી વસ્તુઓમાં પ્રતિસ્પર્ધાનો ગુણ હોય છે. ચોથું લક્ષણ છે ઉત્પાદન અને વેચાણ ખાનગી રાહે થાય છે. ખાનગી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ ખાનગી વ્યક્તિઓ અને પેઢીઓ દ્વારા થાય છે અને પેઢીઓનો ઉદ્દેશ મહત્તમ નફો મેળવવાનો હોય છે, પરંતુ નફાનો આધાર બજાર કિંમત પર રહેલો હોય છે, એટલે એ બાબત પણ ખૂબ અગત્યની બને છે. જાહેર વસ્તુઓ અથવા તો જેને તમે સામાજિક વસ્તુઓ અથવા તો સામૂહિક વસ્તુઓ કહો છો, એનો અર્થ આપણે જોઈએ કે કઈ વસ્તુઓને જાહેર વસ્તુઓ અથવા તો સામાજિક વસ્તુઓ કહેવામાં આવે છે. જાહેર વસ્તુઓને સામાજિક વસ્તુઓ કે સામૂહિક વસ્તુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. જે વસ્તુઓના લાભમાંથી સમાજની કોઈપણ વ્યક્તિને વંચિત રાખી શકાતી નથી તે વસ્તુને જાહેર વસ્તુઓ કે સામાજિક વસ્તુઓ તરીકે ઓળખવામાં આવે છે. આમ કેટલીક ચીજવસ્તુઓ અને સેવાઓમાંથી પ્રાપ્ત લાભમાંથી સમાજની કોઈપણ વ્યક્તિને વંચિત રાખી શકાતી નથી અને તેથી આવી જાહેર વસ્તુઓમાંથી પ્રાપ્ત થતો લાભ અવિભાજ્ય હોય છે. તેથી આવી વસ્તુના ઉત્પાદન માટે વ્યક્તિઓ મર્યાદપણે ફાળો આપતી નથી કે તેમની મર્યાદપણે કિંમત ચૂકવતી નથી. આ સંજોગોમાં રાજ્ય જેવી સંસ્થાએ આવી વસ્તુઓના ઉત્પાદનની જવાબદારી સ્વીકારવી પડે છે. ટૂંકમાં જાહેર વસ્તુઓના સમાજની બધી જ વ્યક્તિઓ એક સરખો ઉપયોગ કરી શકે છે અને તે માટે તે વસ્તુની માલિકી કે કબજો મેળવવો જરૂરી બનતો નથી. આમ જાહેર વસ્તુઓમાં બિનવંચિતતા કે બિન પ્રતિસ્પર્ધાના ગુણો રહેલા છે.
અહીંયા આપણે હજુ આની ચર્ચા કરીશું, ઘણા બધા મુદ્દાઓ છે. હવે પછી આપણે જાહેર વસ્તુઓના લક્ષણો વિશેની પણ ચર્ચા કરીશું. સવાલ અહીંયા ખાનગી વસ્તુઓ અને સામાજિક વસ્તુઓના તફાવતની છે, અને એ તફાવતમાં જે અગત્યનું છે તે કે ખાનગી વસ્તુઓ અને સેવાઓના લાભમાંથી બીજી વ્યક્તિઓને વંચિત રાખી શકાય છે, અને તેવી જ વસ્તુઓ ખાનગી વસ્તુઓ કહેવાય છે. બીજી બાબત છે કે ખાનગી વસ્તુના વપરાશમાં પ્રતિસ્પર્ધા હોય છે, કિંમત ન ચૂકવનારને લાભમાંથી બાકાત રાખી શકાય છે. ગ્રાહક બજારમાં ખાનગી વસ્તુઓની પસંદગી વ્યક્ત કરી શકે છે. પ્રાપ્ત થતો લાભ કિંમતની ચૂકવણી દ્વારા માપી શકાય છે, અને ખાનગી વસ્તુઓના પ્રાપ્ત થતા લાભને વિભાજિત પણ કરી શકાય છે. એટલે સમૂહ વપરાશી વસ્તુઓ, સામૂહિક વપરાશી વસ્તુઓ, વેચાણયુક્ત આવક, આવું વર્ગીકરણ આપવામાં આવ્યું છે. પણ આપણે અહીંયા જાહેર વસ્તુઓ એટલે શું, જાહેર વસ્તુઓ કોને કહેવાય, અને જાહેર વસ્તુઓના લક્ષણોમાં બિનવંચિતતા, બિન પ્રતિસ્પર્ધાના ગુણો રહેલા છે, અને એના લક્ષણો પણ રહેલા છે, એના વિશેની ચર્ચા હવે પછી કરીશું. સામાન્ય રીતે ખાનગી વસ્તુ અંગે નિર્ણય લેવામાં ગ્રાહક સ્વતંત્ર હોય છે, અને એને કારણે બજાર તંત્રમાં ગ્રાહક અધિક સંતોષ મેળવે છે. બજાર તંત્રમાં વસ્તુની બાબતમાં ઉત્પાદકને ખોટ જતી હોય તો એનું ઉત્પાદન બંધ કરી દે છે, જ્યારે બજાર તંત્ર ખાનગી વસ્તુની બાબતમાં ગ્રાહકોની પસંદગીનું અસરકારક પ્રતિબંધ પામે છે, અને એને કારણે બજાર તંત્ર ખાનગી વસ્તુની બાબતમાં અલગ રીતે પોતાની પસંદગી વ્યક્ત કરી શકે છે. હવે પછી આપણે જાહેર વસ્તુઓનો અર્થ, જાહેર વસ્તુના લક્ષણો, અને એની સાથે ટૂંકમાં કેવી રીતે એનો અલગ વિભાગ પાડી શકાય, અને એની સાથે આપણે ટૂંકમાં મેરિટ વસ્તુ વિશે પણ ચર્ચા કરીશું. હાલ આ ચર્ચાને અહીંયા હું વિરામ આપું છું, એટલા માટે કે હવે પછી આપણે એ બહુ ટૂંકાણમાં જાહેર વસ્તુ એટલે શું, જાહેર વસ્તુનો અર્થ, જાહેર વસ્તુના લક્ષણો, એની સાથે જાહેર વસ્તુના લક્ષણોની સાથે કાળસૂત્રનું વર્ગીકરણ, અને છેલ્લે મેરિટ વસ્તુઓ કોને કહેવાય, જેને મેરિટ ગુડ્સ તરીકે ઓળખવામાં આવે છે, એની પણ થોડી ઘણી ચર્ચા કરીશું. હાલ હું અહીંયા આ ચર્ચાને વિરામ આપું છું. આપણે પબ્લિક ઇકોનોમિક્સમાં આ એક ચર્ચા કરીએ છીએ, ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ, અને એ ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ વચ્ચેનો તફાવત એ ખૂબ જ અગત્યની બાબત છે, કારણ કે એ તફાવતને કારણે જ વધારે સારી રીતે મૂડીવાદ અને સમાજવાદને સમજી શકાય છે, અને તેથી આ તફાવત અહીંયા ખૂબ અગત્યનો છે. ક્યારેક શોર્ટનોટની અંદર ખાનગી વસ્તુને જાહેર વસ્તુનો તફાવત પૂછાઈ જાય છે, એટલે એ પણ થોડું ધ્યાનમાં રાખવા જેવું છે. અહીંયા હું આપણી આ ચર્ચાને વિરામ આપું છું. તમે ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવતને સમજવાનો અને એને તૈયાર કરવાનો કોશિશ કરજો. બહુ સામાન્ય રીતે શોર્ટનોટમાં આ પૂછાતું હોય છે કે ખાનગી વસ્તુ કોને કહેવાય, જાહેર વસ્તુ કોને કહેવાય, અને એ બંને વચ્ચેનો તફાવત શું છે એની ચર્ચા કરો, એવો પ્રશ્ન પૂછાય છે. એટલે એ ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના લક્ષણો સાથે, એના અર્થ સાથે તમે સમજવા માટેની કોશિશ કરજો. અહીંયા ચર્ચાને વિરામ આપું છું.